अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आज पहलो दिवस एटले कथानो मंगल प्रारंभ। अरे मंगल प्रारंभ मां आप बधाज वडीलो छो, आ बधाए कथाओं ने सांभळी हशे। એટલે કહેવાય છે કે કથાના પેલા દિવસે ભાગવતનું મહાત્મ્ય ગાવામાં આવે છે। આપણી તળપદી ભાષામાં જો કહું તો ભાગવતનું મહાત્મ્ય, અને ભગવાન ભાગવતનું મહાત્મ્ય શ્રીમદ ભાગવતમાં નથી આપ્યું। કારણ જો ભાગવત પોતે જ પોતાનું મહાત્મ્ય ગાય તો એની મહત્તા ન રહે સાહેબ, તો એની મહત્વતા ન રહે। માણસ પોતે જ પોતાના વખાણ કરે તો એની મહત્વતા ન રહે। દુનિયામાં કોઈ દિવસ જોયું કે હીરાને તમે આમ આમ પ્લેટમાં રાખી દો અને પછી એની આજુબાજુમાં તમે ગમે તેટલા વ્યક્તિ ગોઠવાઈ જાઓ અને એ હીરો કોઈ દિવસ એમ બોલ્યો હોય કે મારા લાખ રૂપિયા થશે? ન બને। એની કિંમત તો એનો ઝવેરી કરે। બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ। બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ। હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ। હીરો એમ ના કહે કે મારા લાખ રૂપિયા થશે, એની કિંમત તો ઝવેરી કરે એમ। અહીંયા ભાગવત પોતાના ગુણાનુવાદ ન ગાય, પોતે જ ન કહે કે હું આમ છું હું તેમ છું, એનું મહાત્મ્ય તો બીજાએ ગાયું। ક્યાં? તો કહે છે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ગવાયું છે, બે જગ્યાએ અનુમહાત્મય ગાયું છે। અને આમ પણ જો ભાગવત પોતાની જાતે જ પોતાના વખાણ કરે તો એની કિંમત ન થાય। હવે હું એમ કદાચ આ પટેલ પરિવાર આજ સાંજે આમ ગામમાં નીકળે અને જે હામાં મળે એને એમ કહેતા હતા અમે બહુ સારું આયોજન કર્યું છે, બહુ સારું આયોજન કર્યું છે, તો એ માણસ એમાંથી કિંમત કાઢી લે કે આ પોતે પોતે વખાણ કરે એટલામાં હું હોય કોને ખબર। પણ અહીંયાથી આ કથાના મંડપમાં આવેલો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કે જે પટેલ પરિવારને ઓળખતો નથી, માત્ર કથા માટે જ આવ્યો છે, અને એ જ્યારે પોતાના પરિવારની સાથે પોતાના આડોશી પાડોશી સાથે પોતાના મિત્ર મંડળમાં બેસે અને એ એમ પોતાના મોઢેથી એમ કહે ને કે નહીં વાહ આયોજન બહુ સારું છે, એટલે પેલા માણસના મનમાં જે વિચાર હોય ને એના કરતાં સવાઈ કિંમત આપણા આયોજનની થઈ જાય, માટે પોતાની જાતે વખાણ ન કરશો, બીજા પાસે વખાણ થાય એવી કલ્પના કરો સાહેબ, એવું કૃત્ય કરો, એવું કામ કરો। પોતાની જાતે વખાણ એ તો આત્મશ્લાઘા છે, પોતાની જાતે વખાણ ન કરશો, પણ તમારા વખાણ બીજાને કરવા પડે એવું કામ ચોક્કસ કરજો મારા બાપ, તમારા વખાણ બીજાને કરવા પડે। એટલે એ મહા એ ભાગવતનો મહાપુરાણનો પ્રારંભ થાય અને પ્રારંભમાં મહાત્મય ગાય છે અને એ મહાત્મયમાં ભગવાન વેદવ્યાસ પદ્મ પુરાણમાં કહ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। પેલો શ્લોક ભગવાન ભાગવતના મહાત્મયનો બહુ અદભુત રચના છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ। અહીંયા ભગવાનની ત્રણ વસ્તુ બતાવી, સત ચિત અને આનંદ રૂપ।
ભગવાનની ત્રણ વસ્તુ બતાવી. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું કે ભગવાન દેખાવમાં કેટલા સારા છે. બીજું બતાવ્યું ભગવાનનું સામર્થ્ય, ભગવાનની તાકાત કેટલી છે. નકરું રૂપ સારું નહીં, આપણામાં તાકાત હોવી જોઈએ. રૂપ કેટલું સારું છે એની સામે એક તુલના કરી સામર્થ્યની, એકની સામે એકની તુલના કરી, રૂપની સામે સામર્થ્યની તુલના કરી. પણ ત્રીજો જે ભાગ છે, બે બાજુના પલ્લામાં એક રૂપ સારું હોય, એ જ પલ્લામાં વળી પાછું સામર્થ્ય સારું હોય, તો બેયનો ગમે તેટલો વજન થાય પણ એ વજનને ઉપાડવા માટેની તાકાત માત્ર ને માત્ર સ્વભાવમાં છે સાહેબ. રૂપ ગમે તેટલું સારું હોય, તમારી કામ કરવાની ક્ષમતા ગમે તેટલી સારી હોય, પણ તમારો સ્વભાવ સારો નહીં હોય તો તમારું રૂપ અને તમારી કામ કરવાની ક્ષમતા આ બે આ સમાજમાં ઝીરો છે સાહેબ. માટે યાદ રાખજો, માત્ર રૂપ અને કામ કરવાની ક્ષમતા નહીં, સાથે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું રૂપ કેવું છે? આનંદમય છે, સતમય, શાશ્વતમય, ચેતનમય ભગવાનનું રૂપ છે. ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. સત એટલે સત શબ્દ દ્વારા ભગવાન બાદરાયણે શાશ્વતતા બતાવી, નાશ્વતતા નહીં, શાશ્વત બતાવ્યું કે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું સામર્થ્ય એ શાશ્વત છે. બીજી વાત, ચિત્ત દ્વારા ચેતના બતાવી, સત દ્વારા શાશ્વતતા, ચિત્ત દ્વારા ચેતના, અને આનંદ તો સ્વયં ભગવાન છે જ, આનંદનું રૂપ તો છે જ, આનંદમય છે ઈશ્વર. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, આનંદમય છે, આનંદ રૂપ છે ભગવાન. ભગવાનનું રૂપ બતાવ્યું આનંદમય, સ્વરૂપ બતાવ્યું આનંદમય, હવે ભગવાનનું સામર્થ્ય કેવું સામર્થ્ય? તો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે, આ દુનિયાનું સર્જન કરે છે, દુનિયાનું નિર્માણ કરે છે, આખી દુનિયાનું નિર્માણ કરવું એનું સામર્થ્ય છે. એનું રૂપ પણ સારું, એનું સામર્થ્ય, દુનિયાનું નિર્માણ કરે એટલે એનું સામર્થ્ય પણ સારું, પણ સાથે સાથે એનો સ્વભાવ કેવો? તો કહે છે તાપત્રય વિનાશાય, આ દુનિયાનું નિર્માણ કર્યા પછી તાપ અને સંતાપ અને હરે છે એવું જેનું રૂપ, એનો જેનો સ્વભાવ છે બીજાના દુઃખને દૂર કરવાનો, મારાને તમારા તાપ અને સંતાપને ક્લેશને હરી નાખે છે એવો જેનો સ્વભાવ છે, એવા કૃષ્ણને અમે વંદન કરીએ. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ, અમે એને વંદન કરીએ છીએ જેનો સ્વભાવ સારો છે. દૂધ તો ઘાટું ભેંસ આપે છે, ગાયનું દૂધ આછું હોય છે, છતાં આપણે કોઈ દી ભેંસના કપાળમાં ચાંદલો કરીને પગે લાગ્યા હોય એવો દાખલો નથી હજી. અને ગાય દૂધ ન દેતી હોય છતાં પણ એના કપાળમાં તિલક કરીને આપણે એની પૂજા કરીને દાખલા આપણા ભારત વર્ષમાં છે સાહેબ, કારણ એનો સ્વભાવ સારો છે. માટે સ્વભાવ સારો રાખો, સત દ્વારા શાશ્વતતા, ચિત્ત દ્વારા ચેતનતા. સત અને ચિત્ત આ બેવની કિંમત ત્યારે થશે કે જ્યારે તમારામાં આનંદ ભળશે. આનંદ નહીં હોય તો કિંમત નહીં થાય. એનું એક 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 વાત તમને કહું, અહીંયા આ વીજળી છે, આ લાઈટ છે, અહીંયા હું આવી ગયો, તમે આવી ગયા, આ માઇક ન હોય તો શું કરવાનું? સમજો મારી વાતને, શાશ્વતતા હોય પણ ચેતનતા ન હોય તો શું કરીએ? આ માઇક ન હોય તો લાઈટની કોઈ કિંમત નથી આપણા માટે, એની પરોક્ષ સામે ભાગ. આ માઇક અહીં આવી ગયા પણ લાઈટ જ ન હોય તો શું કામનું?
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। माइक यहां आवी गयो पर लाइट न होय तो शू काम नो। लाइट होय माइक न होय तो स्पीकरों ने कोई कीमत नथी, लाइट नी कोई कीमत नथी। अब माइक अहीं गोठवाई जाय पर लाइट न होय तो माइक नी कोई कीमत नथी आई। પણ એક વાત વિચારો તમે, લાઇટ આવી ગઈ, માઇક આવી ગયું, બે આવી ગયું, પણ અહીંયા ગાવાવાળો ન આવે તો આ લાઇટ ને માઇકની કોઈ કિંમત નથી સાહેબ આ દુનિયામાં। દરેક જગ્યાએ બધી જ વસ્તુનું સામ્રાજ્ય છે। સત દ્વારા શાશ્વતતા બતાવી, ચિત્ત દ્વારા ચેતનતા બતાવી અને આનંદ દ્વારા ભગવાનનું રૂપ બતાવ્યું છે। સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः। एवा भगवान ने आज जानवानो दिवस एटले ईश्वर ने जानवानो दिवस एटले महात्मय। अरे आपणे तो बहु बड़भागी छे एवो हवे शुं कामे तो कहेवाय छे उत्तरायणनो पवित्र काळ हवे नजीक आयलो आवे छे। ઉત્તરાયણનો પવિત્ર કાળ હવે નજીક આવેલો આવે છે અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં તો દાદા ભીષ્મએ પણ પોતાના મૃત્યુને બોલાવ્યું હતું। દાદા ભીષ્મએ, કારણ કે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, આ સમયમાં દાનનું બહુ મહત્વ છે। તમે જુઓ આપણે ઉત્તરાયણના દિવસે ગાય ભૂખી હોય કે ન હોય પણ આપણે તે દિવસે દાન નાખીએ નાખીએ નાખીએ, બાકી પછી આડા દિવસે ભૂખી હોય તો આપણે ભલે રોટલી ન ખવડાવીએ, બાકી ઉત્તરાયણના દિવસે તો દાન ખવડાય છે એને કરીએ છે। ઉત્તરાયણનો પવિત્ર કાળ ચાલે છે, દાનનો મહિમા છે આ સમયમાં। તો એવા આ પવિત્ર સમયમાં એવા પવિત્ર કાળમાં આપણે જ્યારે અહીંયા ભાગવત કથાના સાનિધ્યમાં બેઠા છીએ બાપ, એ સમયે ભગવાનને જાણવાનો છે, આજે ઈશ્વરને ઓળખવાનો છે। અને જ્યાં સુધી તમે જાણશો નહીં ત્યાં સુધી પ્રેમ નહીં થાય આમાં। ઓળખાણ વગર કોઈ દિવસ આપણને લાગણી થાય જ નહીં। હવે હું તમને આગળ એમ કહી દઉં કે મારા ગામની બાજુમાં એક ભાઈ છે ને બહુ હારા છે, એ બહુ હારા છે, એ આમ કરે છે તેમ કરે છે, તમને પ્રેમ થઈ જશે આટલી વારમાં એના પ્રત્યે? જરા કે આમ આમ હૃદયમાં કાંઈ આમ થશે કે ના ના હો એ હારા છે? શું કામે? તમે ઓળખતા નથી એટલા માટે। એમ જ્યાં સુધી કૃષ્ણને ઓળખીએ નહીં ત્યાં સુધી પ્રેમ ન થાય પરમાત્માની અંદર સાહેબ, ઓળખા વગર પ્રેમ ન જાગે। એટલે તો રામચરિત માનસની સાક્ષી આપે છે, જાને બિનુ ન હોય પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ। જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી પરતીતિ ન થાય અને પરતીતિ ન થાય ત્યાં સુધી પ્રીત ન થાય, જોવો નહીં ત્યાં સુધી પ્રીત ન જાગે। આ સત એટલે ઈશ્વર, અને ઈશ્વરનો અભાવ નથી સાહેબ, સતનો અભાવ છે જ નહીં દુનિયામાં, એ તો મને તમને દેખાતો નથી, બાકી ઈશ્વર તો આ દુનિયામાં છે જ। તમે જ્યાં પણ નજર કરો, આપની નજર જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં ભગવાન છે। ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન હરિ મારા। પ્રભુ તમે ગમે તે સ્વરૂપે બિરાજો। મારે આજે આ પટેલ પરિવારને એક પ્રાર્થના કરવી છે બા, કે છનાભાઈ આ દુનિયામાં ભગવાન ક્યાં રૂપે આવે ને એની કોઈને ખબર જ નથી, પણ બધાના મનમાં એક જ વિચાર, ભગવાન ચાર હાથ વાળો હોય, ભગવાન ચાર હાથ વાળો હોય, પણ તમે જરાક સાવધાન થાઓ, ચાર હાથ વાળો તમારી સામે આવીને ઊભો રહે ને તો તમે ઊભાઈ નહીં રહેગો,
તમારા બધાની તાકાત છે, ચાર હાથોળો તમારી સામે આવે તમે જોઈ શકો? તાકાત જ નથી આપણી. તમે વિચાર તો કરો, એક સૂર્યને તમે તમારી નરી આંખેથી આમ આમ એની સામે આંખ નથી ખોલી શકતા, તો એ સૂર્યને એના પોતાના આમ આમ પોતાના ભાગમાં રાખનારો એ ભગવાન તમારી સામે આવીને ઊભો રહે, તમારી શું દશા થાય? તો ઘણા લોકો કે ભગવાન ક્યાં, ભગવાન ક્યાં. પણ મને કહેવું ગમે છે, આ દુનિયામાં ભગવાન બધે જ છે. કોઈ ના કોઈ રૂપે આવશે ભગવાન, આવશે નક્કી છે, એમાં સંશય નથી. કારણ સ્વયં ભગવાન નારાયણે નારદને કહ્યું છે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારા ગુણ ગાય છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે મારે ને તમારે આજે વિશ્વાસ રાખવો પડશે કે આ કથા મંડપમાં કોઈ પણ જગ્યાએ કૃષ્ણ આવીને બેસી જાય તો આપણે સ્વીકારવો જ રહ્યો. સાહેબ, કોણ જાણે કિસ રૂપ મેં હમે નારાયણ મિલ જાય, કોણ જાણે. કોઈ ભી દેશ મેં હમારા કૃષ્ણ યહાં પર આ સકતા હૈ. આપ સંશય મત કરના, આપ कथा में आओ तब चिंतन करना, शायद ऐसा भी हो जाए कि आपके पास में बैठा हो वही कृष्ण हो. मालूम नहीं होता है किसी को, आपके पास में भी कृष्ण हो. आपके नजदीक हो कृष्ण, अरे आपके पास में नहीं, आपके नजदीक नहीं, खुद आप ही एक कृष्ण हो. शायद कृष्ण के रूप में आप ही यहां पे आए हो. क्योंकि आप ही जीवन में अहम ब्रह्मास्मि, मैं स्वयं ही ईश्वर हूं, मैं ही परमात्मा हूं, मैं ही हरि हूं. इसीलिए आप सभी के अंदर कृष्ण का दर्शन कीजिए. इस यजमान परिवार को मेरी एक प्रार्थना है बाप, कि आप इस पंडाल में आने वाले कोई भी श्रोता हो, चाहे आपका कोई स्वजन हो, आपका स्नेही हो, शायद आप किसी को पहचानते नहीं हो, एक बात याद रखना कि शायद ऐसा मैंने कहा कि यहां भगवान आएंगे, तो ऐसा मत सोचना कि भगवान सूट बूट पहन के आएंगे. हो सकता है कि कोई भिक्षुक में रूप में भी भगवान आ जाए हमारे घर पे, कोई याचक के रूप में भी भगवान आ सकता है. इसलिए कथा के अंदर जो भी आए उन सभी का आप आदर और सत्कार करना, क्योंकि सबसे मिलकर रहियो साईं, कौन जाने किस रूप में हमें नारायण मिल जाए यहां पे. मालूम नहीं साहेब कि कहां पे नारायण आ जाएगा, कब और कहां नारायण आए वो मालूम नहीं है. ऐसी भगवान की यह गाथा हम बीनु पर तीति होई नहीं प्रीति. ज्यां सुधी तमे जानशो नहीं त्यां सुधी तमने ईश्वर मां प्रेम नहीं थाय. આ તો થોડીક વાર હિન્દીમાં હું પ્રેક્ટિસ કરતો હતો કે મને આવડે કે નહીં, કારણ કે હવે હું છે એક મહિનો જીરો છે, મારે હિન્દીમાં એક કથા આવી છે અને તમને આમ આમ ભરોસો નહીં બેહે એવી એવી જગ્યાએ કથા છે. હારા માણસને તો હવ સંભળાવે, પણ હવથી હારા છે એને મારે સંભળાવવા જવાનું છે. તમને વાત કહીશ તો તમને આનંદ, પણ તમને આનંદ થશે, પણ એક વાતમાં તમને નહીં ગમે, કારણ કે એ કથા લાઈવ નથી આપી મેં, નથી લાઈવ ન થાય, અંદર બેઠા હોય ને એટલા જ સાંભળી ગયા. હા, એમાં તો તમારો વારો નહીં આવે. નરેટભાઈ, મારી કથા દિલ્હી તિહાર જેલમાં છે,
સૌથી મોટામાં મોટી જેલ છે તિહાર જેલ, 24,000 કેદીઓ છે. હા, આપણી તિહાર જેલમાં કથા છે. તો ફેબ્રુઆરી મહિનામાં હવે વિચાર કરો, હું એને સમજાવે કે બહુ સારું કર્યું તમે અહીંયા આવ્યા. એટલે કથા મંડપમાં કહું છું, તમે ઓલું ન સમજો. તમારા સત્કર્મને લઈને તમે અહીંયા આવ્યા છો. કથા તો કહી ભી હો સકતી હે સાહેબ, પણ મોટી ઉપાધિ એ છે મને આ એસી બે બાજુ રાખવા પડશે. હિન્દીમાં પરસેવો વળશે. કઈ વાંધો નહીં, થોડા થોડા બોલતા જાયગા ને તો આવડતા જાયગા. થોડુંક ઈ જતું કરશે, થોડુંક હું જતું કરી, બધાનું ગાડું હાલશે. હું વિચાર કરતો હતો કે મારે ન્યા જવાનું છે ને આ બોલી ધૂન દ્વારિકાનો નાથ ગુજરાતીમાં છે અને હિન્દીમાં કેમ ગાવી, અને હિન્દીમાં જામતી નથી. હું કાલે જ રાતે બેઠો બેઠો આમ વિચાર કરતો હતો, સૂતો હતો ને, તો કે હિન્દીમાં કેમ ગાઈ હું ન્યા. દ્વારિકા કા નાથ મેરા કેમ આમ 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 કેમ આમ બેહાડવું. એ તો ગુજરાતીમાં હોય તો મને મજા આવે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગા. એટલે એ ભગવાનની ગાથા. મારે આમ મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે ગમે ત્યાં આ તો કોણી માયલો ગોળ છે, નો આમ 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 આંબીએ ગાય કે નો કઈ કોણીએ ગોળ લાગ્યો છે. આ વખતે નક્કી કરીને આવ્યો છું કે હાથે હાથ દીમાં દ્વારિકાનો નાથ તો ગાવી જ નથી. આ ધૂન તો મારા બાપ, મારો પ્રાણ છે, મારો જીવ છે. આ ધૂને તો મને તમને તમે મને ઓળખતા થયા, નકર મને ઓળખતું તું કોણ. તમે જુઓ ભગવાનના નામમાં તાકાત કેટલી છે. તમે હિન્દી ફિલ્મના ગીત તમે ઉભા રોડે ગાઓ તો કેટલો ફેર પડે, અને આવી ધૂનું તમે ઉભા રોડે ગાઓ કેટલો ફેર પડે બાપ. બે પંક્તિ તમને ગવડાવી દેવા દો. દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાવી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, કોઈ એવી પોતાની જગ્યાએ ઉભા ન થશો અત્યારે. મને ખબર છે તમારા મનના મોરલાઓ મીડા છે હવે એના 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 પગના ઠેકા મારવા, પણ તમારા મોરલાના પગ તમે થોડીક વાર પકડી રાખજો. છેલે છેલે કથા વિરામ આપો ને જયારે આજના દિવસે, ત્યારે અત્યારે નહીં, કારણ કે મારે હજી કથામાં તમને લઈ જવા છે. પણ સાથે સાથે આજે જ આવ્યું આપ બધા જાણો છો હવે એમ કે આવનારા સમયમાં મેં એક સ્કૂલ માટે એક સંકલ્પ કર્યો છે કે મારે એક નિશાળ બનાવવી છે. કદાચ આ પટેલ પરિવારને ખબર હોય કે નહીં ખબર નહીં મને, છનાભાઈ તમને ખબર છે, સાંભળ્યું છે ને. મેં એક સંકલ્પ કર્યો છે કે આવનારા સમયમાં મારે એક સ્કૂલ બનાવવી છે મારા વતનની બાજુમાં, અને એ સ્કૂલ એવી છે
કે પ્રાઇવેટ સ્કૂલોમાં 70,000-80,000 રૂપિયાની જે ફી લઈને બાળકો ભણે છે, એવા પ્રકારનું શિક્ષણ મારે ગરીબ પરિવારના બાળકોને એક પણ રૂપિયો લીધા વગર મારે મફતમાં એને ત્યાં ભણાવવા છે. ખાલી ભણવાનું જ નહીં, દૂરના છો વિદ્યાર્થી હશે તો રહેવાની, જમવાની, હોસ્ટેલની, ચોપડાની, એના કપડાની આ તમામ વ્યવસ્થા મારી સંસ્થા કરશે. પણ એક વાતનો નિર્ણય નક્કી છે કે ગવર્મેન્ટના પુસ્તકો ભણવા ફરજિયાત છે, એમ હારે હારે મારું શ્રીમદ ભગવદ્ ગીતા ભણવું ફરજિયાત છે. બાળકોને ભગવદ્ ગીતાની પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે અને એમાં મારે તમારા બધાનો ખૂબ સાથ જોશે અને લોકો સાથ પણ આપે છે, કારણ કે પ્રોજેક્ટ બહુ મોટો છે, નાનો નથી. એમાં થોડીક આહુતિઓ આવી છે મારા એ વિદ્યાયજ્ઞમાં. 11,000 રૂપિયા મહેશભાઈ વ્રજલાલ સોની, હસ્તક ભૌમિકભાઈ યુએસએ ગોધરાવાળા તરફથી આવે છે. 21,000 રૂપિયા શર્મિષ્ઠાબેન પ્રવીણચંદ્ર પટેલ ગોધરા, 25,000 રૂપિયા સ્વર્ગસ્થ રોહિતભાઈ પટેલ અમદાવાદ અને 5,100 રૂપિયા ગંગા સ્વરૂપ નર્મદાબેન પુરુષોત્તમભાઈ પટેલ વડોદરાવાળા તરફથી આવે છે. 5,000 રૂપિયા અહીંયા રામ ભરોસે આવે છે. આ બધાને આપણે તાળીઓના નાદથી વધાવીએ. બીજી વાત, બે પ્રકારની અમે એમાં નિર્ણય લીધા છે કે ઓછામાં ઓછું 21,000 રૂપિયા દાન હશે એનું તકતીમાં નામ આવશે અને એક ઓરડાના એક રૂમ બાંધકામના પેટે રૂપિયા 3,51,000નું જે દાન આપશે એનું નામ એ રૂમના દરવાજાની બાજુમાં એના પરિવારની તકતી લગાવીને ત્યાં એ નામ લખવામાં આવશે. અને આપ સૌને મારી પ્રાર્થના છે તમારા બધાનો આ યજ્ઞમાં આહુતિ પડે એવી આપ સૌને મારી પ્રાર્થના છે. તમે વધારે લાંબુ મોટું દાન ન આપી શકો ને તો કાંઈ નહીં, તમને બધાને ખબર છે એ પ્રમાણે રોજનો એક માણસ 1 રૂપિયો દાન કરે એટલે વર્ષે 365 રૂપિયાનું દાન થાય. કેટલું? વર્ષે 365 રૂપિયાનું દાન એક વ્યક્તિ આપે અને મારે આવા વધારે નહીં, ખાલી 2,00,000 વ્યક્તિઓને આમાં જોડવા છે કે રોજનો 1 રૂપિયો દાન આપે એટલે મારી સંસ્થા નિર્ભર થઈ જશે. મને ભરોસો છે મારા ઠાકોર ઉપર અને તમારા બધાના આ પ્રેમ ઉપર મને ભરોસો છે કે મારું આ યજ્ઞ હવે અધૂરો નહીં રહે. જો આપ લોકો દાન દેવા ઈચ્છતા હોય તો બહાર અહીંયા કાઉન્ટર છે, ત્યાં આગળ તમે તમારું નામ અને તમારો મોબાઈલ નંબર નોંધાવશો. આપણે અહીંયા જ્યારે જ્યારે ધૂન ગવાતી હશે ત્યારે ત્યારે એને જાહેર કરતા રહેશું. પણ આવો આજે ભાવ છે ગાવ. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા તમારે ઓળખવાનો છે આજ કૃષ્ણને. ભગવાનના 3 કાર્યો, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, 3 કર્તવ્ય ભગવાનના છે. આ 3 કાર્યો ભગવાનના. ભગવાન આ દુનિયાનું સર્જન કરે, દુનિયાનું પાલન કરે અને ભગવાન અંતે આ દુનિયાનો લય એટલે કે નાશ કરે છે. ઉત્પત્તિ સ્થિતિ લય કારણ
ઉત્પત્તિ કરે, સ્થિતિ એટલે એને સાચવે, અને છેલ્લે લઈ એટલે એનો નાશ કરે, એવી આ ગાથા. પ્રથમ ભગવાન કૃષ્ણને વંદન કર્યા, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને હવે બીજા નમસ્કાર ભગવાન સુખદેવને કરે છે, સુખદેવજી મહારાજને વંદન થાય. અને ભગવાન મહાત્મ્યમાં લખે છે, યમ પ્રવજંતમનુપૈતમપૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂતરદયમ મુનિમાનતો ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા કે જેણે જન્મતાની સાથે જ પોતાના ઘરનો ત્યાગ કર્યો છે, ભગવાનના ભજન માટે તેઓ નીકળી ગયા છે. અને સંત તો સાહેબ બીજાનું કલ્યાણ કરે એ જ સંત. અને સંતનું પ્રાગટ્ય શું કામે? તો કહે છે બીજાનું કલ્યાણ કરવા. સરોવર તરોવર સંત જન ચોથાઈ બરસે મેઘ પરમાર્થને કારણે આ તો ચારો ધરિયા દે. જેણે પરમાર્થ કરવા માટે પોતાનું રૂપ ધારણ કર્યું છે એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા. ત્યારબાદ મૂળ વાત આ કથા ક્યાં ચાલે? તો કહે છે નેમિષારણ્યના પવિત્ર ધરામાં, પવિત્ર જંગલમાં, પવિત્ર તીર્થ સ્થાનમાં ભાગવતની કથા ચાલે, એટલે જ્ઞાનનું સત્ર ચાલે છે. 88,000 શૌનક ઋષિઓ અને સુત નામના મહાપુરાણી બેઠા છે. અને એ જગ્યાએ જ્ઞાનની ચર્ચા ચાલે, ને એ જ્ઞાનની ચર્ચામાં શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, બાપજી અમે આપને એક પ્રશ્ન કરીએ, અમારા મનને આનંદ નથી મળતો, શાંતિ નથી મળતી, અમે ગ્રંથો બહુ સાંભળ્યા, કથાઓ બહુ સાંભળી, પણ અમને આનંદ નથી મળ્યો. હોજી અમને આનંદ મળે એવો કોઈ પ્રશ્ન, એવો કોઈ જવાબ મને આપો ને. મને જવાબ આપો, અમને આનંદ મળે એવું કોઈ, એવું કોઈ માધ્યમ બતાવો મને. અને એ સમયે સુત નામના મહાપુરાણી એટલું કહે છે કે શૌનક ઋષિઓ, તમારા પ્રશ્નના જવાબ માટે મારી પાસે એક જ માત્ર વાક્ય છે, અને એ વાક્ય છે તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો, તમે ભાગવતની ગાથાને સાંભળો. બાપજી ભાગવતની ગાથા શું કામે? ભાગવત શું કામે? અને સુત મહાપુરાણી બોલ્યા છે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. આ દુનિયામાં વેદ અને ઉપનિષદનો સાર એટલે શ્રીમદ ભાગવત છે. એ વેદોના સાર રૂપી જે કથા છે એને તમે સાંભળો. બાપજી આ કથાથી શું મળે? તો કહે છે આ કથાથી જીવનના બધા જ પ્રશ્નો ઉકેલ મળે છે. કારણ શ્રીમદ ભાગવત તો પુરાણોમાં શ્રેષ્ઠ છે, એટલે પદ્મ પુરાણે એની ગાથા ગાય છે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. બાપજી હે શૌનક, આ કથા માણસના જીવનમાં આનંદ પાવે છે, તમે ભાગવતની કથા સાંભળો. શૌનક કહે છે, બાબા અમે ક્યાં જઈએ? અમે ક્યાં જઈએ બીજે સાંભળવા? અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને ભાગવતની કથા સંભળાવો, તમે જ સંભળાવો. અને એ સમયે
સુત નામના મહાપુરાણી આ શૌનકની આ પ્રીતિ જાણી, આ પ્રેમ જાણી, આ ભાવ જાણ્યો અને પોતે કથા કહેવા તૈયાર થયા. પ્રીતિ હી શૌનક ચિત્તે યતો વશ્ચમી વિચાર્ય ચ ચ અને વિચાર કર્યો સુત પુરાણીએ કે હવે મારે કથા કહેવી જોઈશે. પોતે કથા કહેવા તૈયાર થયા અને કથા કહેવામાં પેલી વાત બતાવી કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા, એ ગાથા તમને આ દુનિયામાં બીજું કંઈ આપે કે ન આપે, પણ એટલી મને ચોક્કસ ખબર છે કે આ દુનિયામાંથી જ્યારે અંતિમ સમય આવશે ત્યારે અંતિમ સમયના એ કાળમાં તમને આ કથા દુઃખ નહીં આપવાની. આ કથાથી શું થશે? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે હવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકી રેણ ભાષિતમ. કલોકી રેણ ભાષિતમ. હે શૌનક, આ કથાનો મૂળ લાભ ઈ છે કે આ કથા માણસને મરતા ન બચાવી શકે, અને આ દુનિયામાં મરતા તો કોઈ ન બચાવી શકે. જેણે સ્વયં પોતાના મૃત્યુને પોતાના વશ કર્યું એવા દાદા ભીષ્મએ પણ જો આ દુનિયા છોડીને જવું પડ્યું હોય તો હું ને તમે તો એક પામર મનુષ્ય છીએ, જવાનું જ છે. મારું તમારું મૃત્યુ ક્યારે છે એ ખબર નથી. ભીષ્મને તો ખબર હતી કે હું બોલાવું ત્યારે જ મારું મૃત્યુ છે, તો એને જવું પડ્યું, આપણે જવું પડશે. પણ આપણે એકમાત્ર અહીંયા વ્યવસ્થા કરી છે કે શ્રીમદ ભાગવતને સાંભળે એને મૃત્યુમાંથી ન છોડાવી શકે, પણ ભાગવતને સાંભળનારો માણસ મૃત્યુના ભયમાંથી એની વેદનામાંથી છૂટી જાય. એટલે કહ્યું કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે હવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ જે માણસ ભાગવતની કથા સાંભળશે એને ભગવાન નારાયણના ગુણાનુવાદથી એના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. માટે હે સાંભળો શૌનક, હું તમને ભાગવતની કથા કહું છું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોધવર્ધનમ યસ્ય કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિદાસ્યામ સાવધાનતયા શૃણુ. પણ તમે સાવધાન થઈને કથા સાંભળજો, અને આ દુનિયામાં સાવધાન નહીં થઈએ તો વિશ્રામ તો કોઈ દિવસ નહીં આવે. સાવધાન ત્યાં સુધી નહીં થાવ ત્યાં સુધી વિશ્રામ નહીં આવે. માટે સાવધાન થવાની તૈયારી રાખો, સાવધાન થાવજો, સાવધાન થઈ અને કથાને સાંભળજો. બાપ, આ કથા મને તમને મૃત્યુના મોઢામાં જતા સમયે, અંત સમયે આપણને એની વેદનામાંથી છોડાવશે, મૃત્યુનો ભય નહીં સતાવે પછી. કારણ નિર્ભય બની ગયા હશું કે મરશું, પણ છતાં આપણને વેદના નહીં થાય. નહીં તો થાય છે એવું કે આ જીવ જ્યારે આ ખોળિયાને ખાલી કરે ને ત્યારે બહુ દુઃખ લાગે છે, બહુ દુઃખ થાય છે, આમ બહુ દુઃખ થાય. કારણ કે ભાડાનું મકાન રહ્યું ને, આપણે એક ભાડાના મકાનમાં 5-10 વર્ષ રહીએ ને તોય આપણને ખાલી કરવા સમયે આપણને દુઃખ થાય. ક્યાં ખાલી કરાવ્યું, કેવી મજા આવી હતી અહીંયા રહેવાની. હવે 5-10 વર્ષમાં તમને એમ થઈ જાય કે હું કામ ખાલી કરાવ્યું, દુઃખ લાગે, તો તમે વિચાર કરો આ જીવાભાઈ તો આમાં 70-70 વર્ષ ભાડે રહે છે, 70 વર્ષ, 80 વર્ષ, 50 વર્ષ, એટલે એને દુઃખ થાય છે કે હવે આમાંથી બીજામાં જવાનું. કારણ કે આ મોટું મકાન મૂકીને પછી નાના મકાનમાં જવું પડે એટલે દુઃખ થાય ને,
પણ મકાન તો ગમે તેવડું બનાવો, એ નાનું જ થાય. જિંદગી મેં એક ગમ રહા, જિંદગી મેં એક ગમ રહા, ઘર કે અંદર એક કમરા કમ રહા. 2 BHK નો ફ્લેટ હોય ને એટલે 3 BHK ની ઈચ્છા થાય, પણ 3 BHK થાય ને પછી કે 1 4 BHK નો ભલે નાનો હોય પણ 1 4 BHK વાળો હોત ને તો આ બધું હંચવાઈ જાય. એ 4 BHK નો થાય ને તો કે આ થોડીક એક જો જગ્યા મોટી હોત ને તો ટેબલ ને બધું એમાં પડ્યું રહે, ઘટે જ. ગમે તેમ કરો, આ જીવરામભાઈને આ ખોળિયું ખાલી કરવા સમયે જે વીછીની વેદના થાય છે ને એ વેદનામાંથી તમને છોડાવશે કોણ? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ. સુખદેવજી મહારાજે જે ગાયું ને એ ભાગવત તમને અંતિમ સમયે જે વેદના થાય છે ખાલી કરવાની એમાંથી તમને છોડાવશે. એટલે તમે અભિમાન ન રાખશો, મરવાનું તો છે જ. અને આ ભાડાનું મકાન છે, ભાડાના મકાનમાં કોઈ દિવસ આપણા હાથે આપણા ખર્ચે લાદીનો ન ખાવાય, આપણા ખર્ચે આમાં રંગ ને રોગાન ન કરાવાય. કારણ આ તો ભાડાનું મકાન છે કે ન કરે નારાયણ ને તમે બરાબર રંગ રોગાન કરાવ્યા ને ઓલો કે ભાઈ કરો ખાલી, તો આપણે એને થોડું કહેવા બેહાય કે તમે મને પૈસા પાછા આપી દો. અને આ તો મકાન માલિક છે, ગમે ત્યારે ખાલી કરાવવાનું કે હવે તમે ખાલી કરી દો ભાઈ, બીજા ભાઈ રહેવા આવે છે અહીંયા, ખાલી કરવું પડે મારા વાલા. એ જાણે મારું મકાન કીધા રંગને રોગાન, એ જાણે મારું મકાન કીધા રંગને રોગાન, હે જાણે મારું મકાન કીધા રંગને રોગાન, એ જાણે મારું મકાન કીધા રંગને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં, હો જીવ શરણે ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ રાખે એવો રૂબાબ જાણે રાખે વો રૂબાબ જાણે મોટો નવાબ, આવું બધું થયા પછી પણ શું થશે? કાળ આવીને કેશે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, હો જીવ શરણે ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હશે, આ દુનિયાનો મોટામાં મોટો કદાચ વૈજ્ઞાનિક હોય એટલે એની વૈજ્ઞાનિકની બુદ્ધિ એટલે ત્યાં અંત આવી ગયો ને. ગમે તેટલો મોટો વૈજ્ઞાનિક હોય, મોટો વકીલ હોય, મોટો એન્જિનિયર હોય કે ચાહે મોટો વક્તા હોય, ગમે તે હોય, તમારું ડાપણ બધી જગ્યાએ હાલે પણ મૃત્યુની સામે ન હાલે, કાળની સામે ન હાલે. કારણ કાળ તો તમે જ્યાં હોય ત્યાં આવે, કાળ તો તમે જાવો નહીં આવે, તમારે કાળ પાસે જવું ન હોય, કાળ તમારી પાસે આવી જાય છે. આ દુનિયામાં મને એક પણ જગ્યા એવી બતાવો કે જેનું મૃત્યુ થવાનું હોય જે જગ્યાએ અને એ જગ્યાએ કાળ આવે અને તેદી એ ભાઈને હાજર ન હોય. તમે હાજર જ હોવ, કાં તો હોસ્પિટલમાં પથારીમાં પડ્યા હો,
કા વાડીએ કામ કરતા હોય, કા ઘરમાં હોતા હોય, જ્યારે પણ કાળ આવવાનો હોય, મહેમાન આવવાના હોય, તે દી આપણે હાજર જ હોય, કોઈ દી એબસન્ટ ન હોય, હાજર રહેવું જ પડે. નકર એને ફોન ન કર્યો હોય, નોટિસ ન લખી હોય, પત્ર ન લખ્યો હોય, કાંઈ નો સમાચાર આવ્યા હોય, તોય આપણે હાજર જ હોય. બોલો. લેશે જમડા ઝાલી કરો પળમાં ખાલી, લેશે જમડા ઝાલી કરો પળમાં ખાલી. એક પળ ભર ની અંદર તને જમડું ઝાલી લેશે, કહી દેશે કે ભાઈ ખાલી કરી દો, આ બધું કરી દેવું પડશે, એ કહેશે એમ જ કરવું પડશે. અને ત્યારે તું વૈજ્ઞાનિક હોય તો એ ભલે, વકીલ હોય તો એ ભલે, અને તું વકીલ હશ તો એની સામે તારી આર્ગ્યુમેન્ટ નહીં હાલે, નહીં હાલે ને નહીં હાલે. તું ગમે તેટલો મોટો એડવોકેટ હોય, શું ચાલે તારું? એ લેશે જમડા ઝાલી કરો પળમાં ખાલી, લેશે જમડા ઝાલી કરો પળમાં. કદાચ આટલું સરસ મજાનું આયોજન થાય છે, તમે અહીં આવીને એમ કહીએ કે એ ભાઈ આ દરવાજો અહીં નથી રાખો, અહીં રાખો નહીં, આ તમારું ડાપણ અહીંયા હાલે, પણ તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શની ફરે છે ઉમાનમાં, તારે રહેવું. થાશે હું કમ નામું નહીં ચાલે બાનું, થાશે હું કમ નામું ઉપરથી હુકમ થઈ જશે તારું. પછી એમાં તું ગમે તેટલી કદાચ જામીન અરજી કર, નહીં છૂટી ગયે ભાઈ તું. એ થાશે હું કમ નામું નહીં ચાલે બહાનું, થાશે હું કમ નામું નહીં ચાલે. તને સંતો સમજાવે છે સાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ કદાચ તમે કેટલા મોટા મોટા બંગલા હોય તો એમ નહીં કહેવાય કે ભાઈ આ મારા બંગલામાંથી થોડોક ભાગ તમને આપી દઉં, આલ્યો લેતા જાઓ ને. કંઈક રાણા ને કંઈક રાજિયા છોડી ચાલ્યા ગરબા. કેટલા રાણા કેટલા રાજ્યા આ બધાને જતું પડ્યું, જવું જ પડ્યું સાહેબ, કોઈનું ન ચાલ્યું અહીંયા દુનિયામાં. માટે આપ સૌરે ભગવાનની કથા સાંભળો, અને ભગવાનની ગાથા તો ત્યારે સાંભળવા મળે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે હું ને તમે અહીંયા આવી શકીએ. બાકી નાના આ નવા વાડજમાં કઈ આટલી જ સંખ્યા નથી રહેતા હો, તમે કઈ આટલું તો બે બિલ્ડિંગમાં થઈ જાય, કદાચ હારી હાઈ રાઈઝ હોય તો એક જ બિલ્ડિંગમાં થઈ જાય. પણ જન્માંતરે ભવે પુણ્યમ, ભાગવત એમ કહે છે, તદા ભાગવતમ લભે. જેના જન્મના અનેક જન્મના પુણ્ય ઉભા થયા હોય, ભેગા થયા હોય, એને આ ઈશ્વરના નામનો મહિમા ગાવાનું પ્રારંભ મળે છે. સોનક, હું તમને જે કહું છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે, સનત કુમારો પાસેથી નારદે સાંભળી છે. નારદે સાંભળીને આ શબ્દો સાંભળ્યા, અને એ જ સમયે સોનકે પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહ્યો તો નારદને તો ગતિ સ્થિર નથી, છતાં પણ એમને કથા શું કામ સાંભળી? આ કથા અમને કરો. અને આ કથા એટલે કલીના પ્રભાવની ગાથા છે. સાંભળો, નારદ કથા શું કામ સાંભળી એની કથા કહું તમને. કે એક વખતના સમયે નારદ ચિંતાયુક્ત બની અને બરાબર ગંગાના કિનારે ચાલ્યા જતા હતા, અને ગંગાના કિનારે સામેથી સનત કુમારો મળ્યા, અને સનત કુમારોએ નારદને પ્રશ્ન કર્યો છે. નારદને પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ દીન મુખ કુત ચિંતા તુરો ભવા,
त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव। नारद आज तमे उदास, कथं ब्रह्म दीनमुखः कुतः चिन्तातुरो भवा त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव। ए नारद, આખો દિવસ જેના મુખારવિંદમાંથી નારાયણ 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 નામ નીકળે છે, અને એ જ નારદ તમે ચિંતામાં શું કામે? શું થયું તમને? મને કહો, કારણ તમે તો હરિના દાસ છો અને હરિનો દાસ કોઈ દી ઉદાસ ન હોય. શું થયું તમને? તમે તો સદૈવને માટે નારાયણનો ઉદ્ગાર કરો છો. મને બતાવો તમારી ચિંતાનું કારણ શું છે? નારદ બોલ્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાવરા કાહાકટભાષિણ. આ દુનિયામાં હે સનત કુમારો, સત્ય દયા તપ વ્રત પવિત્રતા બધું જતું રહ્યું. આ દુનિયામાં ખોટું બોલનારા લોકો રહ્યા, મીઠું બોલનારા લોકો રહ્યા, પણ જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સ્વાર્થ પતી જાય એટલે પછી કોણ હું ને કોણ તું. ઉદરમ ભરિણયો જીવાવરા કા કૂટભાષિણ. કૂટભાષિણ જરૂર છે ત્યાં સુધી મીઠું બોલે, પછી તો ખોટું બોલનારા ખરાબ બોલનારા રહ્યા છે, પેટને ભરનારા રહ્યા છે. પણ આ દુનિયામાં કોઈ દી કોઈનું પેટ ભરાણું નથી, કોઈ દી કોઈનું પેટ ભરાય નહીં. આ બંગલામાં એક પેટી નહીં તાળું નહીં કૂંચી. એને નથી તાળું નથી કૂંચી તોય કોઈ દી ભરાણું નહીં અને ભરાય નહીં. મને એક દાખલો બતાવો કે આ દુનિયામાં જેને જમી લીધા પછી પણ કંઈક સારું સામે મૂકો ને એમાં મોઢું ન માર્યું હોય. ભર પેટ જમી લે પછી ઉપર સોડા પીવે, સોડા પીધા પછી જો એને આઈસ્ક્રીમનો કપ દેખાડો ને તો એમાં થોડુંક બે ચમચી તો લઈ દે, મૂકે નહીં ગમે તેમ કરો. હથેકના ભજીયા ખાવ, સોડા પીવે, આઈસ્ક્રીમ ખાય અને તોય હાલતા હાલતા બબે દાણા સિંગના ખાતા જાય કે હાર હાર ખાતા જાય, એનું પેટ ભરાય જ નહીં ગમે તેમ કરો. ઉદરમ ભરીનો જીવા પેટ ભરનારા લોકો રહ્યા છે સાહેબ દુનિયામાં, અને પૈસાના માટે તો મૂડી માટે ગમે તેને મૂડી નાખો પણ મૂડી મેળવો, ગમે તેનું ગમે તે કરી નાખો એમાં વાંધો નથી. અરે પણ નારદ શું થયું જરાક માંડીને વાત કરો ને. નારદ કહે છે, સાંભળો સનત કુમારો, મેં યમુનાના કિનારે એક દ્રશ્ય જોયું અને મને આશ્ચર્ય થયું. શું? માં યુવાન અને દીકરા વૃદ્ધ જોયા. અરે નારદ આખી વાત જરા કરો ને. સાંભળો સનત કુમારો, જ્યારે હું આ પાપરૂપી ધરતી ઉપર વિચરણ કરતો કરતો હું નીકળ્યો અને યમુનાના કિનારે પહોંચ્યો તો એક યુવાન સ્ત્રી પોતાની ગોદમાં બે વૃદ્ધ પુરુષોના મસ્તક રાખીને રડે છે, અને હું ત્યાંથી પસાર થતો હતો અને એમણે મને પ્રાર્થના કરી, ભો ભો હો સાધો ક્ષણમ તિષ્ઠ મદ ચિંતામપિ નાશય. એ સાધુ ઉભારો ને, મારી ચિંતાને દૂર કરો, મારી ચિંતાને તમે હણી દો. મત ચિંતામપિ નાશય, મારી ચિંતાને હરો તમે. મારા પગ સ્તંભી ગયા,
નારદના પગ ઉભા રહ્યા છે, કારણ કે સંતના વેશમાં છે અને સંત કોઈનું દુઃખ જોઈને ઉભા ન રહે તો એ સંત કામના શું સાહેબ? સાધુતા હોય, સંતના કપડા પહેર્યા હોય અને કોઈ માણસ આવીને તમારી પાસે આજીજી કરે, તમારી પાસે આવીને પ્રાર્થના કરે, તમારી પાસે આવીને કશુંક માંગણી કરે અને તમે એનું દુઃખ જો દૂર ન કરો તો તમારી સાધુતા લાજે સાહેબ. સાધુના વેશમાં જોયેલા નારદને એમને ઉભા રાખ્યા છે. અને સાધુ કોણ? સરળ સુભાવ નમન કુટિલાઈ સંતોષ છે એ આ દુનિયાનો સાચો સાધુ છે સાહેબ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ સંતોષ સદાઈ, જેને સંતોષ છે એ સાધુ છે. નારદ ઉભા રહ્યા. નારદે પ્રશ્ન કર્યો, સ્ત્રી તું કોણ છે, શું કામ રડે છે? મહારાજ, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. આ તારી ગોદમાં બે વૃદ્ધ પુરુષો, મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદ વિચારમાં પડી ગયા, મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું કેમ બને? પણ એમણે જ્યારે ભક્તિ પાસેથી પૂછ્યું, ભક્તિ આવું કેમ બન્યું, તો ભક્તિ કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા વચિન કચન મહારાષ્ટ્રે ગુર્જરે જીણતા ગતા. ગુર્જર મહારાજ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્ર અનેક પ્રાંતોમાં ફરતા ફરતા હું બરાબર જ્યારે ગુર્જરમાં આવી તો ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જરમાં જીર્ણ બની ગઈ, વૃદ્ધ બની. જોકે ઘણા બધા વક્તવ્ય આપવામાં એમ કહે છે કે ગુર્જર એટલે ગુજરાત, પણ મને એમ થાય છે કે આપણા ગુજરાતમાં ભક્તિ ઘરડી ન થાય સાહેબ. શું કામે? જે ગુજરાતમાં નરસિંહ મહેતાની કરતાલોનો અવાજ આવતો હોય, જે ગુજરાતમાં બગદાણામાં હરિહરના નાદનો અવાજ આવતો હોય, જે ગુજરાતમાં સતાધારમાં એના ધૂપની સુગંધ આવતી હોય સાહેબ, જ્યાં ધૂપિયાની અંદર જે જ્વાળા જળતી હોય, આ દુનિયામાં આરતી ગમે, આ દુનિયામાં ગમે તેટલા તીર્થસ્થાનો મોટા મોટા છે, ગમે ત્યાં આરતી ઉતરે, પણ સતાધારમાં જે આરતીનું ધૂપિયું ફરે એવું ધૂપિયું બાપ બીજે ન ફરી શકે કે એ સતાધારમાં જે દુપિયું ફરે બાપ એની આરતીની જે જ્વાળા. શ્યામજી બાપુ, જીવરાજ બાપુ અને અત્યારના ત્યાંના મહંત લઘુ મહંત બાપ વિજય બાપુ શું આરતી ફરે? સાધુતા, ગુર્જર જીર્ણતામ ગતા, ગુર્જરમાં આવીને વૃદ્ધ બની. એટલે જ્યાં જ્યાં હજી આ ગુજરાતમાં જ્યાં આવા સ્થાનો છે ત્યાં સુધી ભક્તિ આ ગુજરાતમાં ઘરડી ન બને. ભક્તિ તો પંજાબમાં ઘરડી બની છે, પંજાબનું ક્ષેત્ર છે, ત્યાં આગળ આ ભક્તિ ઘરડી બની. યમુનાના કિનારે આવીને મેં યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા દીકરાઓ યૌવન ન થયા. મહારાજ, મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય, ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. મહારાજ, મારા બે દીકરાને જાગૃત કરો, અને તમે જો આને જાગૃત નહીં કરો તો સાંભળો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશે ગમ્યતે, વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, હું આ સ્થાનને છોડીને જતી રહીશ, તમે આને જાગૃત કરો. દેવર્ષિ નારદે ભક્તિના કહેવા અનુસાર એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રો ગાયા, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા,
પણ થયું એવું, આળસ મરણી પાછા સુઈ ગયા. હવે નારદ વિચારમાં પડ્યા કે જેને વેદના મંત્રો સંભળાવવાથી જાગે નહીં તેને કરવું હું, અને આ બાજુ ભક્તિ એમ કહે છે ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું આ સ્થાન છોડી અને પરદેશમાં ચાલી જઈશ. અને ત્યારે નારદે કહ્યું કે ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે માત્ર અહીંયા રે. હું હમણાં જ તારા દીકરાઓને જગાડવાનો ઉપાય શોધીને આવ્યો. એટલે નારદ નીકળ્યા યમુનાના કિનારેથી અને ચિંતાયુક્ત બની અને ગંગાના કિનારે આવ્યા અને સનત કુમારોને આખી વાત કરી. અને સનત કુમારો એક વાક્યમાં જવાબ આવ્યો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલોકેશવ કીર્તના. કલોકેશવ કીર્તના. નારદ, આટલી વાતમાં તમે ચિંતા કરવા માંડ્યા? આમાં ચિંતા કરવાનો વિષય જ નથી. આ જે જીવાત્મા વેદ મંત્રોને લઈ અને ન જાગે એને જગાડવા માટેનું એક જ માત્ર સાધન છે, યત ફલમ લભતે સમ્યક કલોકેશવ કીર્તના. કલોકેશવ કીર્તના. એને તમે કીર્તન કરાવો. કોનું? ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. 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 મને તબલો કયો અલગ રીતે સંભળાય છે એની વ્યવસ્થા કરજો. અભિષેક કેમ ગયો? કલોકેશવ કીર્તના. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. અમે બધું ઉધડું નથી રાખ્યું. હા બરાબર ને, અમે ઉધડું નથી રાખ્યું. તમને થોડુંક આપ્યું છે, સેઠા મોસમ તમારે લેવી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા લો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.